नमस्कार विद्यार्थी मित्रों, विश्वग्राम विद्यापीठ शैक्षणिक संकुल में आपनु स्वागत है। आपणे लास्ट लेक्चर में सुरेख नियत संबंध प्रकरण में वाई नी एक्स पर नी नियत संबंध रेखा शोधवा माटे नी मेथडो जोई। एमा आपणे एक्स वाई वाली रीत नो एक उपयोग करेलो हतो अने गुणन प्रघात नी एक्स माइनस एक्स बार वाली रीत नो उपयोग करी अने दाखलो केवी रीते गणाय तेनो आपणे अभ्यास कर्यो। हवे आपने वाई नी एक्स पर नी नियत संबंध रेखा शोधवानो कहे त्यारे आपने साथे साथे अंदाजीकरण नी त्रुटि पण शोधवानो कहे छे। तमने याद होय तो आल्फा प्लस बीटा एक्स प्लस यू ए आपणे मॉडल जोयुं हतुं जेमां यू बराबर त्रुटि पद, एटले के तमने आपेलो अंदाज रकम अने तमे मेळवेलो अंदाज बंने वच्चे डिफरन्स शुं छे ए बतावा माटे थईने त्रुटि શોધવામાં આવે છે। બરાબર, તો એ ત્રુટી કેવી રીતે મેળવવામાં આવે છે અને દાખલો કેવી રીતે ગણાય તેનો આપણે આજે અભ્યાસ કરીશું। બરાબર છે, તો આ દાખલામાં આપણને તમારા પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ નંબર 2 આપેલું છે। ફરીથી એકવાર કહી દઉં, રકમ વ્યવસ્થિત સમજવી નિયત સંબંધ રેખામાં પણ બહુ જરૂરી છે, કારણ કે આપણે જો શબ્દ સમજવામાં ભૂલ કરીએ તો દાખલાનો જવાબ આપણને મળે નહીં। હવે હું રકમ અહીં વાંચું છું, તમે ધ્યાન આપજો। એક કંપનીના જુદા જુદા પ્રકારના લેપટોપનું માસિક વેચાણ કાઉન્સમાં 100 એકમમાં અને તેના નફા કાઉન્સમાં લાખ રૂપિયામાં છેલ્લા 6 માસની વિગત નીચે મુજબ છે। હવે માસ આપેલા છે 1, 2, 3, 4, 5, 6, એ આપણા માટે સાપેક્ષ ચલ કે નિરપેક્ષ ચલ નથી, એ તો ખાલી મહિનાઓની સંખ્યા છે જે આપણે ખાલી કોષ્ટકમાં એમને એમ દર્શાવવાની હોય છે। વેચાયેલા લેપટોપની સંખ્યા અને નફો એ લોકોએ આપી જ દીધું છે। લેપટોપની સંખ્યાને એક્સ કીધું છે અને નફાને વાય કીધું છે। બરાબર છે, હવે વિચારો તો વેચાયેલા લેપટોપ છે એ 100 એકમમાં આપેલા છે અને નફો છે એ લાખમાં આપેલો છે। આપણે જ્યારે ફાઇનલ દાખલો ગણીએ અને જો આપણને એક્સની કિંમત આપેલી હોય તો આપણે છેલ્લે જે જવાબ આવે એને 1 લાખ વડે ગુણવા પડે, પણ એ તો પછીની વાત છે। પહેલાં આપણે રકમ હજી થિયરિકલ જે આપેલી છે નીચે પેરેગ્રાફમાં એ પણ વાંચી રહી। આ માહિતી પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો, એટલે આપણે નિયત સંબંધ રેખા મેળવવાની છે। ઉપરાંત સમજો, એક્સ બરાબર 7 માટે વાયની કિંમતનું અનુમાન થતી ત્રુટી શોધો, એટલે તમારે અનુમાન તો મેળવવાનું જ છે સાથે સાથે તમારે ત્રુટી પણ મેળવવાની છે। કોના માટે? તો કે એક્સ બરાબર 7 માટે। હવે એક્સ બરાબર 7 માટે તમારે ત્રુટી મેળવવા માટે શું કરવું એ હું તમને લાસ્ટમાં સમજાવીશ, પણ સૌથી પહેલાં તો આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા છે એ મેળવી લઈએ, કારણ કે એ આપણને આવડે છે। હવે અહીં આપણે કોષ્ટક બનાવેલું છે અને દાખલો ગણેલો છે। રકમ બહુ નાની છે, 5, 7, 5, 12, 8, 3 એવી રીતની રકમો છે। તો આપણે એક્સ વાય વાળી રીતનો ઉપયોગ કરીએ તો આપણને ખૂબ સરળ પડશે। તો સૌથી પહેલાં આપણે એક્સ વાયની કોલમ બનાવશું, ત્યારબાદ આપણે એક્સ વર્ગની કોલમ બનાવશું। એક્સ વાયની કોલમ બનાવીએ તો 8, 5, 40, 7, 9, 63, 5, 10, 50, 12 × 15 = 180, 8 × 10 = 80, 6, 13, 18 એક્સનો વર્ગ એટલે આપણે એક્સની જે કોલમ છે આપણી આખે આખી એનો આપણે વર્ગ કરીએ છીએ। 5નો વર્ગ 25, 7નો વર્ગ 49, 5નો વર્ગ 25, 12નો વર્ગ 144, 8નો વર્ગ 64 અને 3નો વર્ગ 9। આપણી પાસે સિગ્મા એક્સ 40 છે, સિગ્મા વાય 58 છે, સિગ્મા એક્સ વાય 431 છે અને સિગ્મા એક્સ વર્ગ 316 છે। હવે આપણે જાણીએ છીએ એ મુજબ આપણે સૌથી પહેલાં તો એક્સ બાર અને વાય બાર શોધીએ છીએ। એક્સ બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં એન, 40ને 6 વડે આપ ડિવાઈડ કરીએ એટલે એક્સ બાર મળશે 6.67, વાય બાર બરાબર સિગ્મા વાયના છેદમાં એન, 58ના છેદમાં 6 એટલે 9.67। એક્સ બાર અને વાય બાર તો આપણે ફરજિયાત શોધવો જ પડે છે, કારણ કે આપણે એની કિંમત મૂકવા માટે એ જરૂરી છે। હવે સૌથી પહેલાં આપણે બીનું સૂત્ર મૂકીએ તો બી બરાબર આપણી પાસે સૂત્ર છે એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાયના છેદમાં એન સિગ્મા એક્સ વર્ગ માઇનસ સિગ્મા એક્સ એનો વર્ગ। હવે આપણે વિચારીએ તો એન બરાબર આપણી પાસે કુલ 6 મહિનાઓની માહિતી છે એટલે એન બરાબર 6, સિગ્મા એક્સ વાય આપણી પાસે છે 431,
माइनस सिग्मा एक्स अपनी पास है 40, एने गुणिया सिग्मा वाई अपनी पास है 58। हवे छेद में विचारी तो एन सिग्मा एक्स वर्ग, एन बराबर तो 6 छे, सिग्मा एक्स वर्ग अपनी पास है 316, माइनस सिग्मा एक्स एनो वर्ग सिग्मा एक्स अपनी पास है 40। तो हवे आपणे दाखला में आगळ वधीए तो 431 गुणिया 6 करिए तो 2586, अने 40 गुणिया 58 करिए तो 2320, छेद में 316 गुणिया 6 एटले 1896, अने 40 नो वर्ग थशे 1600। हवे आपणे 2586 माथी 2320 बात करिए तो आपणने मळशे 266, 1896 माथी आपणे 1600 बात करिए एटले आपणने 296 मळशे, અંશમાં 266 છેદમાં 296, બંનેનો આપણે ભાંગાકાર કરીશું તો 0.8986 એટલે એપ્રોક્સિમેટલી બીની કિંમત આપણને મળશે 0.9. તો આપણી પાસે બીની કિંમત 0.9 તૈયાર છે, આપણી પાસે એક્સ બાર અને વાય બાર પણ તૈયાર છે, ત્યારબાદ આપણે શોધવાના રહે છે એ. એની કિંમત આપણે મેળવીએ તો આવી રીતે થાય, આપણે લખેલું છે કે એક્સ બાર વાય બાર અને બીની કિંમતો એના સૂત્રમાં મૂકતા, બરાબર છે? તો આપણે વિચારીએ તો શું થાય, તો કે એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર, વાય બાર આપણે શોધીને લાવ્યા છીએ 9.67, બરાબર, માઇનસ બીની કિંમત છે 0.9 જે આપણે મેળવીને લાવીએ, અને એક્સ બાર જે છે એ આપણી પાસે છે 6.67. હવે 0.9 ગુણ્યા 6.67 કરીએ તો 6.003 મળશે, 9.67માંથી 6.003 બાદ કરો એટલે તમને 3.67 એટલે કે 667. ત્રીજો આંકડો 5 કે 5થી મોટો હોય તો બીજો આંકડો 1 પોઈન્ટ વધી જાય છે આપણા નિયમ મુજબ, એટલે આપણને એ બરાબર મળશે 3.67. હવે અહીંથી ખાસ સમજ છે, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ એ આપણે શોધીને લાવ્યા છીએ 3.67, વત્તા બીની કિંમત આપણી પાસે છે 0.9x, એક્સની હમણાં કોઈ કિંમત આપણે મૂકેલી નથી, જો કંઈ ન કીધું હોત તો આપણે અહીંયા સુધી દાખલો ગણવાનો રહે કે જેને આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું અન્વયોજન કહીએ છીએ. પણ આપણને દાખલામાં એક્સ બરાબર 7 માટે ત્રુટિ શોધવા માટે કીધું છે, પણ ત્રુટિ શોધવી હોય તો ત્રુટિનું સૂત્ર જુઓ, મેં તમને આપેલું છે લખીને કે ભાઈ ત્રુટિ માટે E બરાબર વાય માઇનસ વાય કેપ, એટલે વાય તો તમને રકમમાં આપેલો જ છે પણ તમારે વાય કેપ તો મેળવવો પડશે ને, એટલે જુઓ મેં તમને લખીને દીધું છે કે એક્સ બરાબર 7 મૂકતા, કારણ કે આપણે 7મા માટે માસ માટે થઈને આપણે ત્યાં ત્રુટિ શોધવાની છે. હવે એક્સ બરાબર 7 મૂકીએ તો શું થાય, તો કે ભાઈ આપણું સમીકરણ છે 3.67 વત્તા 0.9x, એક્સ બરાબર કેટલા લેવાના છે 7, તો એક્સ બરાબર 7 લ્યો એટલે 0.9 ગુણ્યા 7 કરો તો 6.3 મળે, 6.3 વત્તા 3.67 એટલે વાય કેપ 9.97 લાખ રૂપિયા. શું કામે લખેલું છે, કારણ કે વાયની જે કોલમ છે એ તમને નફો કાઉન્સમાં લાખ રૂપિયામાં આપેલો છે, એટલે મેં તમને આની પહેલાં પણ કહેલું કે કાં તમારે 1 લાખ વડે ગુણાકાર કરવો પડે અને કાં તમારે શબ્દમાં આ લખવું પડે, બરાબર છે? તો આપણે આ વસ્તુનો ખાસ ખ્યાલ રાખશું, કારણ કે ઘણી વખત આપણને 90 માર્ક્સ આવે ને પેપર મોડરેટિંગમાં જાય તો આવી વસ્તુના માર્ક્સ પણ આપણા અડધો કપાઈ શકે છે, એટલે એ ભૂલ આપણે કરવી નહીં, બરાબર છે? હવે આપણે વિચારીએ તો હવે આપણી પાસે વાય કેપ 9.97 લાખ રૂપિયા મળી ગયેલું છે, પણ આપણે ખાલી અનુમાન નહોતું મેળવવાનું, આપણે ત્રુટિ પણ મેળવવાની છે કે એ લોકોએ મેળવેલા અંદાજ અને આપણે ગાણિતિક રીતે મેળવેલા અંદાજો વચ્ચે શું ખામી છે એ આપણે જોવાનું રહેશે. તો હવે આપણે વિચારીએ તો હવે આપણે માહિતી પરથી જોઈ શકીએ કે એક્સ બરાબર 7ને અનુરૂપ વાયની અવલોકિત કિંમત 9 છે. ક્યાંથી મળી જોઈએ, કોષ્ટકમાં. કોષ્ટકમાં જો તમે જુઓ તો વેચાણ જે આપેલી છે સંખ્યા એક્સ, એમાં જ્યાં એક્સ 7 છે એની સામે વાય કેટલા આપેલા છે 9, સમજાય છે? તો એટલે આપણે અહીંયા વાય બરાબર 9 લઈ અને આગળ વધવાનું થશે. તો આપણે અહીં ત્રુટિ શોધેલી છે કે ત્રુટિ ઈ બરાબર વાય માઇનસ વાય કેપ, વાય બરાબર 9 છે અને વાય કેપ આપણે શોધીને લાવીએ છીએ 9.97. તો 9માંથી 9.97 બાદ કરીએ
तो आपणी त्रुटि जे छे ए -0.97 લાખ રૂપિયા આવશે બરાબર આ પણ તમારે થિયરીકલ નીચે દર્શાવવાનું રહેશે તો આ હતી ત્રુટિ કે જે આપણે મેળવીને લાવ્યા આવા ત્રુટિના દાખલાઓ પણ બોર્ડની એક્ઝામમાં જનરલી સામાન્ય રીતે પૂછાય છે એટલે આપણે એની પણ તૈયારી કરવી પડે તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખામાં એક દાખલો એવો જોયો કે જેમાં ફક્ત અન્વયોજન જ કરવાનું રહે કે જ્યાં દાખલો ફક્ત સમીકરણ સ્વરૂપે મળે એક દાખલો એવો જોયો કે જ્યાં આપણે એક્સની કિંમત આપી દીધી હોય અને આપણે અંદાજ મેળવીએ છીએ અને આજે આપણે જે દાખલો ગણ્યો એ દાખલો ત્રુટિ શોધવા માટેનો અને નિયત સંબંધ રેખામાં આપણે અત્યાર સુધીમાં બે સૂત્રના ઉપયોગ કરીને દાખલો ગણ્યો એક એક્સ માઇનસ એક્સ બાર બારો અને એક એન સિગ્મા એક્સ વાય બારી તો આજે હું તમને થોડા દાખલા આપું છું કે જે દાખલાઓ તમારે તમારી રીતે પ્રેક્ટિસમાં ગણવાના છે તમને ઈચ્છા પડે એ સૂત્ર મુજબ રકમ નાની હોય તો એક્સ વાય વાળી રીત વાપરજો રકમ મોટી હોય અને એક્સ બાર ને વાય બાર જો પૂર્ણાંકમાં આવે તો તમે ગુણન પ્રઘાતના એક્સ માઇનસ એક્સ બાર વાળા સૂત્રોનો ઉપયોગ કરી અને દાખલો ગણી શકો છો તો એ દાખલાઓ કયા છે એ અહીંયા જોઈએ આ તમારા પાઠ્યપુસ્તકના જ દાખલાઓ છે દાખલા નંબર 2, 3 અને 4 જો તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો તમે દાખલા ગણી અને જવાબ ટેલી કરી શકો છો ત્રણ દાખલાઓ મેં તમારી સામે મૂકેલા છે બરાબર જે દાખલા નંબર 2 છે એ દાખલા નંબર 2માં મેં તમને રકમ એવી રીતે આપેલી છે કે જે દાખલો આપણે હમણાં જોયો મેં તમને એની અંદર તમે જુઓ તો એ સમય એક્સ બરાબર 5 વર્ષ હોય ત્યારે વાર્ષિક નિભાવ ખર્ચનું અનુમાન અને તેની ત્રુટિ શોધો એટલે આજે જે મેથડનો દાખલો આપણે જોયો ત્રુટિ શોધવાનો બરાબર એવો દાખલો મેં તમને આપેલો છે એક્સ બરાબર 5 માટે અત્યારે તમે અહીં જોઈ શકો છો મેં તમને નિશાની કહીને બતાવેલી છે કે તમારે એક્સ બરાબર 5 લેવાના છે ત્યારે તમારી પાસે વાયની કિંમત છે શું થશે તો કે 13 થશે એટલે જ્યારે તમે ત્રુટિનું સૂત્ર મૂકો ઈ બરાબર વાય માઇનસ વાય કેપ ત્યારે વાય બરાબર તમારે 13 લેવાના હશે અને વાય કેપ તમે જે શોધીને લાવ્યા હશો એ યાદ રાખજો કે વાયનો અંદાજ મેળવો વાય પોતે તમને 1000 રૂપિયામાં આપેલો છે એટલે તમારે ત્યાં કાં શબ્દમાં 1000 રૂપિયા એવું લખવું પડશે અથવા તો તમારે 1000 વડે ગુણાકાર છેલ્લે લાસ્ટમાં ફાઇનલ આન્સર આવે એમાં તમારે દર્શાવવા પડશે તો અહીં મેં તમને 3 દાખલા મૂકેલા છે બીજો દાખલો જો તમને અનુકૂળતા હોય તો તમે એક્સ વાય વાળી મેથડથી ગણો કારણ કે એમાં રકમ નાની છે ત્રીજો અને ચોથો દાખલો છે એમાં તમે જુઓ તો એક્સ ને વાય બંને મોટા છે હવે ત્રીજા દાખલામાં જુઓ પાક છે એ કાઉન્સમાં ટનમાં આપેલો છે હવે એની અંદર જો તમે વિચાર કરો તો શું થાય છે એ તમે બરાબર સમજી લો કે જો સરેરાશ વરસાદ 35 સેન્ટીમીટર હોય તો પાકના ઉત્પાદનનો અંદાજ મેળવો હવે વરસાદને તો આપણે એક્સ કહેશું તો એક્સ બરાબર 35 આપેલા છે ત્યારે વાયનો અંદાજ મેળવેલો છે ટન બરાબર 1000 થાય એટલે કાં તમારે 1000 વડે ગુણવા પડશે અને કાં તમારે છેલ્લે જવાબમાં ટન રૂપિયા એવું શાબ્દિક રીતે લખવું ફરજિયાત છે ફરીથી એકવાર કહું છું કે બોર્ડની એક્ઝામમાં આવી નાની નાની વસ્તુઓના માર્ક્સ કપાય છે બરાબર છે હું પોતે બોર્ડના પેપર ચેક કરવા જાઉં છું અને મોડરેટિંગ સુધી છું એટલે તમને કહી શકું કે આવી નાની નાની મિસ્ટેકોના આપણા માર્ક્સ ન કપાય એનું ધ્યાન રાખવું બરાબર છે એટલે આપણે અહીં ખાસ ધ્યાન રાખશું કે છેલ્લે જે આન્સર આવે એને આપણે ટનમાં ફેરવી નાખીએ એના પછી જે છે દાખલા નંબર 3 એમાં કારીગર જે છે 1, 2, 3, 4, 5, 6, 7, 8 એનું આપણે કંઈ કામ છે નહીં પણ એ કોષ્ટકમાં ખાલી લખવાનું અનુભવને એ લોકોએ એક્સ કીધું છે અને કૌશલ્યના આંકને એ લોકોએ શું કીધું છે વાય કીધું છે હવે અહીં તમે જુઓ તો કોઈ એક કારીગરના અનુભવ 7 વર્ષ હોય તો કૌશલ્યના આંક વિશેનું અનુમાન મેળવું એટલે કૌશલ્યના આંકને એ લોકોએ શું કીધું છે આપણી પાસે વાય છે પણ એ કાઉન્સમાં કંઈ આપેલું નથી એટલે ત્યાં તમારે ગુણવાની કોઈ જરૂરિયાત રહેતી નથી ફક્ત એક્સ બરાબર 7 લઈ અને તમારે નિયત સંબંધ રેખા દર્શાવી અને તમારે પૂર્વાનુમાન કરવાનું રહેશે તો આ ત્રણેય દાખલા આપના પાઠ્યપુસ્તકના જ છે આ ત્રણેય દાખલાઓ તમે વ્યવસ્થિત રીતે ગણજો અને તમારા પાઠ્યપુસ્તકમાં પાછળ તમને જવાબ આપેલા છે બરાબર છે જો તમે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે જાણ કરી શકો છો બરાબર તો આશા રાખું છું કે આજનો દાખલો તમને સમજાઈ ગયો હશે અને આ ત્રણેય દાખલાઓ તમે વ્યવસ્થિત રીતે ગણશો બરાબર હવે પછીના લેક્ચરમાં આપણે નિયત સંબંધમાં એક્સ માઇનસ એક્સ બારને એન સિગ્મા એક્સ વાય પછી યુવીવાળી રીતનો ઉપયોગ કરી અને દાખલો કેવી રીતે ગણાય તેનો આપણે અભ્યાસ
करीशु। आ त्रण दाखलाओ तमे कम्प्लीट गणजो।